नमस्कार, હું જાસ્મીન, અબ તક બુલેટિન માં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆતમાં જોઈએ મુખ્ય સમાચાર। મોદી મંત્ર એક અર્થતંત્રનો વિકાસ માટે સરકાર દેણું કરીને ઘી પીવા સજ્જ। ઇંધણની આગ વધુ દજાડે તે પહેલા સરકાર હરકતમાં। સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 4 જ મહિનામાં 150 થી વધુ ગુના નોંધ્યા। ગુજરાત પોલીસ તંત્રમાં પકડાટ। તો હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। હાલ ફુગાવો વધી રહ્યો છે, પરંતુ તે ક્ષણિક હોય તેના કારણે સરકાર વિકાસની રફતારને રોકવા નથી માંગતી। મોદી મંત્ર એક અર્થતંત્રનો વિકાસ, આના માટે સરકાર દેણું કરીને ઘી પીવા સજ્જ બની છે। ફુગાવાની ચિંતા કર્યા વિના અર્થતંત્રની ગાડીને પૂરપાટ દોડતી રાખવા સરકારનો 7.5 લાખ કરોડનો માસ્ટર પ્લાન રજૂ કર્યો છે। નાણાં સચિવે આ મામલે સ્પષ્ટ વાત કહી છે કે સરકાર લાંબા ગાળાના વિકાસ માટે મૂડી ખર્ચમાં ઘટાડો કરશે નહીં, ખર્ચ બરકરાર રાખી વિકાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરાશે। સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચમાં ઘટાડો કરશે નહીં તેવું નાણાં સચિવ ટીવી સોમનાથે નિષ્ણાંતોના સૂચનો બાદ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાના લાંબા ગાળાના વિકાસ માટે મૂડીરોકાણની જરૂર છે અને ટૂંકા ગાળાની વૃદ્ધિ એ ભારતનો લક્ષ્ય નથી। સરકારે નાણાકીય વર્ષ 2022માં 6.3 લાખ કરોડ મૂડી ખર્ચની સામે નાણાકીય વર્ષ 2023માં રૂપિયા 7.5 લાખ કરોડ મૂડી ખર્ચનું બજેટ રાખ્યું છે। આશ્ચર્યજનક પગલામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ મહિનાની શરૂઆતમાં રેપો રેટમાં 0.4% વધારો કરીને 4.4% કર્યો, જે એપ્રિલમાં 7.79% 8 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો। નાણાકીય વર્ષ 2023માં કેન્દ્રની રાજકોષીય ખાધ જીડીપીના 6.8% રહેવાનો અંદાજ હતો, પરંતુ યુક્રેન સંઘર્ષને કારણે ખાદ્ય અને ખાતર સબસિડી ખૂબ જ ઊંચી હોવાની શક્યતા છે, માટે રાજકોષીય ખાધ લક્ષ્યાંક કરતાં વધી શકે છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આપણે ટૂંકા ગાળાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મૂડી ખર્ચમાં ઘટાડો કરીશું તો લાંબા ગાળાના વિકાસને નુકસાન પહોંચાડીશું। તે રસ્તા, રેલવે જેવા ઘણા ક્ષેત્રોમાં પ્રતિબદ્ધ પ્રોજેક્ટ્સને અસર કરશે, માટે આવું કરવું યોગ્ય નથી। જો કે સરકારના અન્ય સ્ત્રોતોએ જણાવ્યું હતું કે મૂડી ખર્ચમાં ઘટાડો કરી શકાતો નથી। સામાન્ય રીતે રાજકોષીય નીતિ ફુગાવાના સંચાલનમાં આરબીઆઈને ટેકો આપશે। અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇંધણ કરમાં ઘટાડા અંગે નીતિ નિર્માતાઓમાં પણ ચર્ચા ચાલી રહી છે। તેઓ ટૂંકા ગાળામાં છૂટક કિંમતોને રાહત આપી શકે છે, પરંતુ અન્યત્ર માંગને વેગ આપી શકે છે, ઋણમાં વધારો કરી શકે છે અને માંગને કાબૂમાં લેવાના આરબીઆઈના પ્રયત્નોનો સામનો કરી શકે છે અને નાણાકીય કડકતા સાથે ફુગાવાને કાબૂમાં કરી શકે છે। કોઈપણ કર કપાત અંગેનો અંતિમ નિર્ણય સર્વોચ્ચ સ્તરે તમામ બાબતોને ધ્યાનમાં લીધા બાદ લેવામાં આવશે। મોનેટરી પોલિસી કમિટીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય બંને કર લે છે અને યુક્રેનની કટોકટીને કારણે સબસિડી ખર્ચમાં કોઈપણ વધારા કરતા વધી જવાની શક્યતા છે, જેથી તેઓને ઇંધણ પરના કરમાં ઘટાડો કરવાની જગ્યા મળે છે, તેમ આરબીઆઈએ નોંધ્યું હતું। ફુગાવાને ગણકાર્યા વગર સરકાર 2023માં 1.5 લાખ કરોડ વધુનો મૂડી ખર્ચ કરશે। વર્ષ 2022માં મૂડી ખર્ચ 6.3 લાખ કરોડ આંકવામાં આવ્યું છે। હાલ ફુગાવો પણ રેકોર્ડ સ્તરે હોય દેખીતી રીતે તેને કંટ્રોલમાં રાખવા માટે મૂડી ખર્ચ ઘટાડવો પડે તેમ છે, પણ સરકારે નોંધ લીધી છે કે ફુગાવો ક્ષણિક છે, તેને લીધે દેશના વિકાસને રોકી ન શકાય, માટે સરકારે નાણાકીય વર્ષ 2023માં રૂપિયા 7.50 લાખ કરોડનો મૂડી ખર્ચ કરવાની યોજના બરકરાર રાખે છે। આમ સરકાર 2023માં 1.5 લાખ કરોડ જેટલો વધુ મૂડી ખર્ચ કરશે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાને લઈ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેની સીધી જ અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર પણ જોવા મળી રહી છે। ત્યારે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવે તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને તે પૈકી સરકારે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા મંજૂરી પણ આપી હતી, જેના માટે વર્ષ 2025નું વર્તન કરવામાં આવ્યું હતું। પરંતુ હાલની સ્થિતિ વધુ નિરસતા સરકારે આગામી વર્ષમાં એપ્રિલ માસ દરમિયાન જ પેટ્રોલમાં 20% જેટલો ઇથેનોલ ભેળવવા માટે નિર્ધાર કર્યો છે, જેથી જે આયાત બિલ આવી રહ્યું છે તેના ઘણા અર્થે અંશે ઘટાડો આવે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી। જી મારુત, શું છે સમગ્ર વિગત? હાલ રશિયા યુક્રેન બંને દેશો વચ્ચે જે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે। વાત કરવામાં આવે ભારત દેશની, તો ભારત 85% જેટલું ક્રૂડ ઓઇલ અન્ય દેશોથી આયાત કરી રહ્યું છે, ત્યારે હાલ જે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ આસમાન આંબી રહ્યા છે અને જે સતત વધી રહ્યા છે તેને ડામવા માટે અને લોકોના ખીચા ઉપર કોઈ બોજ ન આવે તેના માટે સરકાર પણ અનેકવિધ પગલાઓ લઈ રહ્યું છે, જેના માટે સરકારે નિર્ધારિત કર્યું છે કે હવે પેટ્રોલ એટલે કે ગેસોલિનમાં ઇથેનોલને ભેળવવામાં આવશે અને એના માટે સરકારે 2025 થી 2030 સમય જે નિર્ધારિત કર્યો હતો તે પૈકી હવે આગામી એપ્રિલ માસ એટલે કે 2023માં
અન્ય 20% ઇથેનોલ ભેળવવા માટેની પરવાનગી આપવામાં આવી છે અને હાલની જો વાત કરીએ તો હાલના સંપ્રત સમયમાં 10.6% જેટલું ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. સરકારનું માનવું છે કે જો ઇથેનોલને આશરે 30% જેટલું પેટ્રોલમાં ભેળવવામાં આવશે તો તેનો જે કોસ્ટ જે છે તે ઘણી ખરી ઘટશે અને પેટ્રોલના પણ ભાવ ઘટશે. સમયાંતરે સામે ડીઝેલમાં પણ એ જ સ્થિતિ ઊભી થશે. ત્યારે હાલ સરકારનો સૌથી મોટો લક્ષ્યાંક એ છે કે સરકાર અત્યારના 85% જેટલું આયાત જે ક્રૂડઓઇલ અન્ય દેશોથી કરી રહી છે એને કારણે આયાત બિલમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. આ તકે જ્યારે ઇથેનોલને પેટ્રોલ સાથે ભેળવવામાં આવશે તો ઘણા ખરા જે ખર્ચ અતિરેક જે ખર્ચ થતા હતા તેના ઉપર કાબૂ મેળવવામાં આવશે, તેના ઉપર નિયંત્રણ લગાવવામાં આવશે, જેથી જે કોસ્ટ છે તે ઓછી આવશે, સરકારને પણ ઘણા ખરા અંશે રાહત મળી રહેશે અને પ્રજા છે તેમને પણ પેટ્રોલ અને ડીઝલના જે હાલ જે આકાશ આંબેવા ભાવ છે તે દેવા નહીં પડે, જેને લઈ સરકારે પેટ્રોલમાં ઇથેનોલને ભેળવવા માટેની પરવાનગી વહેલા આપી દીધી છે. જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. આ ચૂંટણીને લઈને સરકારની છબી ખરડાઈ બચાવવા અને સરકાર અંગે પ્રજાની સેન્સ જાણવા માટે સરકાર દ્વારા કરાયેલી બદલીમાં કેટલાક અધિકારીઓને આઈબી તથા સ્ટેટ વિજિલન્સ સેલમાં મૂકવામાં આવ્યા છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારીઓની સ્ટેટ વિજિલન્સ સેલમાં નિમણૂક થવાની સાથે જ ગુનેગારોમાં જ નહીં બલકે પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કાશ્મીર ભાગલાવાદી નેતા યાસિન મલકને આતંકી ફંડિંગ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. એનઆઈએ કોર્ટે યાસિન મલિકને દોષિત જાહેર કર્યો છે. તેને હવે આ ગુના માટે કેટલી સજા મળશે તે નિર્ણય 25 મેના રોજ લેવામાં આવશે. નોંધનીય છે કે તેણે થોડા દિવસ પહેલા જ સ્વીકાર્યું હતું કે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવરાજ. જી ગૌરવરાજ, શું છે સમગ્ર વિગત? જે બિલકુલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે ભાગલાવાદી નેતા યાસિન મલિકને કોર્ટે તકસીરવાન એટલે કે દોષિત જાહેર કર્યો છે, ખૂબ મહત્ત્વના સમાચાર કહી શકાય. કેમ કે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ નામની જે JKLF નામની જે સંસ્થા છે તેની સાથે જોડાયેલા આ શખ્સને ખાસ દેશદ્રોહના ગુનામાં કોર્ટે દોષિત જાહેર કર્યો છે. શું સજા આપવામાં આવશે તે અંગે 25 મેના રોજ નિર્ણય લેવામાં આવશે. પરંતુ હાલ મોટા સમાચાર એ છે કે ટેરર ફંડિંગ એટલે કે આતંકી સંગઠનો અને આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ પૂરું પાડવા સહિતની જે કલમો હતી તે કલમ હેઠળ કોર્ટે યાસિન મલિકને દોષિત જાહેર કર્યો છે. મહત્વપૂર્ણ બાબતની ચર્ચા કરવામાં આવે તો યાસિન મલિક ઉપર અનેકવિધ આરોપો છે, જે પૈકી વર્ષ 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યાથી માંડીને વર્ષ 2017માં અનેકવિધ આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકત્રિત કરવું, આતંકી સંગઠનોને ફંડ પૂરા પાડવા સહિતના આરોપો આ યાસિન મલિક ઉપર લગાવવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના આરોપો યાસિન મલિકે સ્વીકારી પણ લીધા છે. ત્યારે કોર્ટે યાસિન મલિકને દોષિત જાહેર કર્યો છે. ખાસ UAPAની કલમ હેઠળ આ યાસિન મલિક ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને તે કેસ હેઠળ કોર્ટે યાસિન મલિકને દોષિત જાહેર કર્યો છે. 25 મેના રોજ હવે યાસિન મલિકને શું સજા ફટકારવામાં આવશે તે અંગે નિર્ણય આપવામાં આવશે. પરંતુ હાલના તબક્કે જે રીતે શક્યતાઓ સેવાઈ રહી છે, યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. જી જી ગૌરવરાજ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર મથુરા કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. કોર્ટે અરજીનો સ્વીકાર કર્યો છે. હવે આ મામલે સિવિલ કોર્ટ સુનાવણી કરશે. શ્રીકૃષ્ણ જન્મભૂમિના મુખ્ય પક્ષકાર મનીષ યાદવે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈદગાહમાં જે જગ્યાએ નમાઝ અદા કરવામાં આવે છે ત્યાં જ ભગવાન શ્રીકૃષ્ણનું ગર્ભગૃહ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિવાદી પક્ષ પુરાવાનો નાશ કરી રહ્યો છે. આ કારણે અહીં 24 કલાક ચાલુ રહેતા CCTV કેમેરા લગાવવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાવિહોણી કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યમાં સત્તાસુખ હાંસલ કરવા કટિબદ્ધ બની છે. આગામી જૂન માસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા ગુજરાતમાં અલગ અલગ 4 ઝોનમાં જનસંમેલન યોજવામાં આવનાર છે, જેની તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઝોનવાઇઝ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભારી ડોક્ટર રઘુ શર્મા, સહપ્રભારી રામકૃષ્ણ ઓઝા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો છે. કોંગ્રેસ પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન કી જો હમારે ઇમ્પોર્ટન્ટ લીડર્સ હૈ, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન કે પદાધિકારી હૈ,
सेल्स डिपार्टमेंट के पदाधिकारी है, सीनियर आज्ञावान है, धारासभ्य है, एमपी का चुनाव लड़ चुके हैं, जिला अध्यक्ष हैं, सभी लोगों को आज यहाँ बुलाया है। ये मीटिंगें हमने दाहोद के अंदर तय कर ली थी जब हमने आदिवासी सत्याग्रह की रैली की थी वहाँ। आज मीटिंग यहाँ पे है राजकोट में, 21 तारीख को साउथ गुजरात के तमाम कांग्रेस नेताओं की मीटिंग बारडोली के अंदर हमने रखी है और 22 तारीख को बड़ौदा के अंदर मध्य गुजरात के तमाम नेताओं की मीटिंग रखी है, 23 तारीख को महसाना के अंदर उत्तर गुजरात के तमाम नेताओं की मीटिंग हमने रखी है। और मीटिंग का उद्देश्य है आने वाले समय में कांग्रेस पार्टी क्या कार्यक्रम अलग अलग संभागों में आयोजित करने वाली है उसकी तैयारी के बारे में, कांग्रेस संगठन को और विस्तार देना है क्योंकि उदयपुर में अभी हमारा चिंतन शिविर हुआ और चिंतन शिविर में जो फैसले लिए उन फैसलों को लागू करना समयबद्ध तरीके से। हार्दिक पटेले जे कोई आक्षेपो कर्या छे ए पाया विहोणा छे, ए एक पण आक्षेपनी अंदर सत्यता नथी। हार्दिक पटेलनी वात जे छे ए पेला हाथीना दात जेवी छे, देखाड़वानी अलग छे अने खावाना दात अलग छे। ભારતની રાજનીતિમાં કોઈ પણ નેતા પોતાની પાર્ટી છોડે છે, એ નાની પાર્ટી હોય કે નેશનલ પાર્ટી હોય, એ ભાજપ કોંગ્રેસ આપ બીએસપી સપા કોઈ પણ પાર્ટી હોય, એનો કોઈ પણ નેતા એ નાનો નેતા હોય કે મોટો નેતા હોય, કોઈ પણ નેતા જ્યારે પોતાની પાર્ટી છોડે છે અને જે પાર્ટીમાં જવાના હોય છે એ સમયે પાર્ટી છોડતી વખતે દરેક નેતા જે પાર્ટીમાં વર્ષો સુધી રહ્યા હોય, પાર્ટી એને માન સન્માન હોદો ગરિમા બધું આપ્યું હોય, એના હજારો કાર્યકર્તાઓ એમની પાછળ લોહી પસીનો એક કર્યો હોય, આમ છતાં ટૂંકા અને વ્યક્તિગત રાજકીય અને આર્થિક સ્વાર્થ માટે જ્યારે નેતા પોતાની પાર્ટી છોડે છે ત્યારે પોતે પોતાની પાર્ટીના અવગુણો, પોતાની પાર્ટીના નેતાઓના અવગુણો અને પોતાનું શ્રેષ્ઠ નેતૃત્વ હોય એના વિરુદ્ધની વાતો કરી અને સામેની પાર્ટીમાં જેમાં જવાના હોય છે એના વખાણ કરવા, એ આ રાજકીય એક આખી સ્કીમ અથવા તો સિસ્ટમ બની ગઈ છે। હાર્દિકભાઈની પ્રેસ મેં પણ જોઈ। હાર્દિકભાઈ અત્યારે જે કોંગ્રેસ આપ ઉપર આક્ષેપો કરે છે કે એમણે જે પત્ર લખ્યો છે એ છેલ્લા એકાદ મહિનાથી પ્રેસ મીડિયામાં એ જે બોલતા હતા એના અણસાર કોંગ્રેસને પણ હતા। એમના જે કેસો ચાલતા એ કેસોમાં એમને જામીન મળ્યા ત્યારથી માંડી અને ભારતીય જનતા પાર્ટી સાથેના એના સંપર્કો હતા એની પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જાણકારીમાં હતી। અમને એવું હતું કે અમારી સાથે બેઠા છે એટલે વફાદારીથી રહેશે, જનરલ ડાયરના શબ્દ પ્રયોગ કરવાવાળા જનરલ ડાયરને શરણે નહીં થાય, અથવા પોતાના અંગત ક્યાંક લાંબી સજાઓમાં નહીં જવું પડે એટલા માટે કોઈ સમાધાન નહીં કરે। એક ચહેરો બન્યો હતો અને ચહેરો એ સમાજનો એક સારો ચહેરો બન્યો હતો, એ કોઈપણ ભોગે કોઈને સલંડર નહીં થાય એવો એક વિશ્વાસ હતો। એના ભાગરૂપે અમે ક્યાંક ને ક્યાંક ડાયલોગ થાય, કંઈક સારી રીતે એનો રસ્તો નીકળે એ બાબતમાં અમે લોકો કામ કરતા હતા। ગઈકાલે એમણે પત્ર આપીને રાજીનામું આપ્યું, એ પત્રની આખી ભાષા તમે જુઓ તો એ કમલમમાંથી લખાયો હોય, એ રામ મંદિર હોય, 370ની કલમ હોય, રાષ્ટ્રીય બીજા મુદ્દાઓ હોય, છેક મનમોહન સિંહની સરકાર સુધીની વાત એમણે જે કરી છે। કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ મજબૂત બની શકે છે જ્યારે દરેક ક્ષેત્રે સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય। આ તકે જ્યારે ભારત દેશની જો વાત કરવામાં આવે તો ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે કે જે ઘઉંનું ઉત્પાદન કરે છે અને સમગ્ર વિશ્વમાં 800 મિલિયન ટનની જે જરૂરિયાત છે તે પૈકી 270 મિલિયન ટન ઘઉં પૂરા પાડે છે। બીજી તરફ વિશ્વમાં ઓછા વરસાદની સાથોસાથ દુકાળનું પ્રમાણ પણ જે રીતે વધ્યું છે તેને ધ્યાને લઈ ઘઉંના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ઊંચા આવ્યા છે। તમામ સ્થિતિને ધ્યાને લઈ ભારતમાં આવનારા સમયમાં ઘઉંનું જે કોઈ અછત ઊભી ન થાય તે માટે સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને G7 દેશો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। માત્ર ભારતનું હરીફ અને કટ્ટર ગણાતું ચાઇનાએ ભારતની તરફેણ કરી છે। ભારતનું માનવું છે કે જો નિકાસ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેને હજુ પણ થોડા સમય માટે યથાવત રાખવામાં આવે તો આવનારા સમયમાં ભારત પાસે ઘઉંનો પૂરતો સંગ્રહ થઈ શકશે અને પરિણામે તે આખા વિશ્વને ઘઉં પૂરા પાડવામાં મદદરૂપ સાબિત થશે।
अनेक विकसित देशों पण भारत साथे घऊं खरीदी करवा माटेना करारो कर्या छे, जेने परिपूर्ण करवा माटे भारत द्वारा निकास उपर प्रतिबंध लादवामां आव्यो छे। एटलुं ज नहीं, जे सतत भाव वधारो थई रह्यो छे तेने डामवामां पण आ युक्તિ कारगत निवडशे। तो विश्व में हाल रशिया अने युक्रेन वच्चे युद्धनी स्थिति जोवा मळी रही छे, तेनाथी घणा खरा नकारात्मक पासाओ जोवा मळ्या छे अने भावमां पण सतत वधारो थयो छे। आ स्थितिने काबूमां लेवा माटे सरकारे घऊंना निकास उपर प्रतिबंध मूक्यो छे। साथोसाथ विश्वमां भारतना घऊंनी गुणवत्ता अंगे पण सतत चर्चा थई रही छे अने करारो पण करवामां आवी रह्या छे। समग्र विश्वमां जे रीते घऊंनी स्थिति जोवा मळी रही छे, तेनाथी गजबनी ए वात उपर पण ध्यान केन्द्रित करे छे के घऊंनो विकल्प अन्य कोई अनाज बनी शके खरा के केम। अनेकविध चर्चा विचारणा अने रिसर्च कर्या बाद पण ए वात स्पष्ट थाय छे के घऊंनो अन्य कोई विकल्प ज न होई शके। માત્ર જો યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં હાલ જે ઘઉંના ભાવને લઈને તળાજા ઊભી થઈ છે તે ન થાય। ઘઉંની વાત કરવામાં આવે તો ગત વર્ષોની વૈશ્વિક ઘઉંની નિકાસમાં યુક્રેનનો ફાળો 12-13% હતો। ભારત પાસે પૂરતો ઘઉંનો જથ્થો હોવાના કારણે ભારતે 3 મિલિયન ટન ઘઉંની નિકાસ કરવા માટે નિર્ધાર કર્યો હતો, પરંતુ અતિરેક જથ્થો હોવાના કારણે ભારતે તે આંકડો વધારીને 10 મિલિયન ટન સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે। ત્યારે આવનારા સમયમાં તેના ભાવ નીચે લાવવા માટે સરકારે હાલ નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ સ્થિતિ યથાવત રહે તો ઘઉંના ભાવમાં ઘણો ખરો ઘટાડો પણ આવશે અને વિતરણ વ્યવસ્થા પણ સુંદર બનશે। સાઉદી અરેબિયાની સરકારે હજ યાત્રીઓને લગેજમાં મક્કાથી પવિત્ર જળ આબે જમઝમને લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે। આ અંગે બુધવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને ખાસ વાત એ છે કે નોટિફિકેશનમાં એ નથી જણાવવામાં આવ્યું કે આ પવિત્ર જળને લઈ જવા પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। એરલાઇન કંપનીઓને પણ આબે જમઝમ પર પ્રતિબંધના નિર્ણયનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે, જો એમ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। પહેલા દરેક હજ યાત્રીને 10 લિટર આબે જમઝમ લાવવાની છૂટ હતી, બાદમાં સાઉદી સરકારે તેને ઘટાડીને 5 લિટર કરી દીધું હતું અને હવે લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની પંચાયત ચૂંટણી અને શહેરી સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી અનામતની મંજૂરી આપી છે। આ સાથે 7 દિવસમાં અનામતના આધારે નોટિફિકેશન બહાર પાડવા સૂચના આપવામાં આવી છે। સુપ્રીમે એમ પણ કહ્યું છે કે રાજ્યમાં કુલ અનામત 50%થી વધુ ન હોવી જોઈએ। આ પહેલાં 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ ટેસ્ટમાં અધૂરા રિપોર્ટના આધારે ઓબીસી અનામત વિના ચૂંટણી કરવાનો નિર્દેશ આપ્યો હતો। આ પછી રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવિઝન પિટિશન દાખલ કરી હતી। મહત્વની વાત એ છે કે પછાત વર્ગ કલ્યાણ આયોગના રિપોર્ટના આધારે અનામત આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। હવે જ્યારે મધ્યપ્રદેશ સરકારના પ્રયત્નોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત આપવાનો નિર્ણય સુપ્રીમે આપ્યો છે, ત્યારે નિર્ણયની અસર દેશ આખામાં તો થશે જ, સાથોસાથ આના લીધે દેશભરના રાજકારણમાં પણ ગરમાવો આવી જશે। આજે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવકુમાર રાજકોટના હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આવી પહોંચ્યા હતા। સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે તેમણે ટર્મિનલ બિલ્ડિંગ, એટીસી ટાવર, ફાયર સ્ટેશન, રનવે સહિત વિવિધ સ્થળની સાઇટ વિઝિટ કરીને પ્રગતિ હેઠળની કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી। ચેરમેન સમક્ષ એરપોર્ટની કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો હતો, તેમજ 2700 મીટરનો રનવે ટેકઓફ માટે તૈયાર થઈ ચૂક્યો છે અને હાલ બોક્સ કલવર્ટર કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલ જી। પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવ કુમારે રાજકોટ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાત લીધી હતી। ચેરમેન દ્વારા વિવિધ સ્થળોની વિઝિટ કરવામાં આવી હતી, જેમાં ટર્મિનલ બિલ્ડિંગ, એટીસી ટાવર, ફાયર સ્ટેશન જેવા વિવિધ સ્થળો પર તેમણે વિઝિટ કરી હતી। ત્યારે ચેરમેન સમક્ષ પ્રોજેક્ટ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું સમગ્ર એરપોર્ટની કામગીરીનું। બાઉન્ડ્રી વોલની કામગીરી અત્યારે પૂર્ણતાના આરે છે, ત્યારે હવે 2700 મીટરનો જે રનવે ટેકઓફ થઈ ચૂક્યો છે અને બોક્સ કલવર્ટની પણ પૂર્ણ જોરશોરમાં કામગીરી શરૂ છે। ત્યારે દિલ્હીથી આવેલા પ્લાનિંગ મેનેજર અનિલ પાઠકે અને સંજીવ કુમારે સાથે મળીને જે એજન્સીઓ જેટલી વર્ક કરી રહી છે તેમની સાથે ચર્ચા કરી હતી, વહેલામાં વહેલી કામગીરી પૂરી કરવાની તાકીદ કરી હતી અને જો જરૂર પડે તો વહીવટીતંત્ર સાથે રહી અને કામગીરીને પૂર્ણ કરવાની સૂચનો કરી હતી। જી પ્રતિપાલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે।
જેમાં જીએસટી વિભાગના કર્મચારીનું મોત નિપજ્યું છે। મામલા પર નજર કરીએ તો શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન અંજિલ ખોખરના ભાઈ અને તેની પત્નીને પારિવારિક ઝઘડો થયો હતો, જેમાં આર્મીમેન અજીત તેના ભાઈ અર્શિલની પત્ની સાનિયાના મામાને ઘેર રેલનગર વિસ્તારમાં પહોંચી તોડફોડ કરી હતી અને બાદમાં ત્યાંથી પરત ફરવાતા સમયે જામનગર રોડ પર સાંડિયા પુલ નજીક બબાલ કરી હતી। બંને પક્ષો સામસામે ઝઘડો કરતા હતા, દરમિયાન ત્યાંથી પસાર થતા વાહન ચાલક સુભાષ દાતીએ વચ્ચે પડી છોડાવવાના પ્રયાસ કર્યો હતો, જેથી આર્મીમેને પોતાના પરવાનાવાળું વેપન રાઇફલ 315માંથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે ગોળી છાતીના ભાગે વાગતા સુભાષ દાતીનું મોત નિપજ્યું હતું। સુભાષ દાતી જીએસટી કમિશનરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક દોડી જઈ ફાયરિંગ કરનાર આર્મીમેન અને તેના ભાઈ સહિત 3ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો સાથે જ જેમાંથી ફાયરિંગ થયું તે રાઇફલ 315 પણ કબજે કરવામાં આવી છે। આ ઘટનામાં એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આર્મીમેનને તેની રાઇફલ સાથે જોઈ શકાય છે। આજરોજ કંટ્રોલ રૂમ મારફતે ગાંધીગ્રામ પોલીસ અને શહેરના જે અગત્યની બ્રાંચો છે એમને મેસેજ પાસ થયેલો હતો કે જે રેલનગર પાસે એક ઈસમ જે છે જાહેરમાં ફાયરિંગ કરી રહ્યો છે। આ ઘટના બાબતે પોલીસે તરત રિસ્પોન્ડ કરેલો। ગાંધીગ્રામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, પેરોફલો, એસઓજી, ક્યુઆરટી આ તમામ પોલીસ સ્ટાફ જે છે એ બનાવના ઘટનાસ્થળે દોડી ગયેલ હતો। ઘટના બાબતે આગળ જે છે એ આરિફ હુસેન ખોખર, અજીલ આરિફ ખોખર અને અર્શિલ આરિફ ખોખર આ 3 ઈસમોને જે છે એ અત્યારે અટકાયતમાં લેવામાં આવેલા છે। આ પૈકીનો જે અજીલ આરિફ ખોખર જે છે એ પોતે ઇન્ડિયન આર્મીમાં હોવાની એણે વિગત જણાવી છે અને એની પાસેના વેપન જે હતું એના મારફતે એણે ફાયરિંગ કરેલ છે। આ ઉપરાંત જે આરિફ હુસેન ખોખર છે એણે પણ ફાયરિંગની ઘટનાનો અંજામ આપેલો છે। મુખ્યત્વે આ બનાવનું કારણ જે જાણવા મળેલ છે અત્યારે પ્રાથમિક વિગતોમાં એ જે અજીત આરિફ હુસેન ખોખરના દીકરા જે છે અર્શિલ આરિફ ખોખર એ અને એની પત્ની સાનિયાબેન આ બંને વચ્ચે એક કૌટુંબિક વિવાદ હતો। સાનિયાબેન જે છે એ એના પિયર પક્ષ તરફ ફરવા જતા અને એક દિવસના બદલે 7 દિવસે પરત આવતા આ આરિફ અને અર્શિલ અને સાનિયાબેન વચ્ચે જે કૌટુંબિક વિવાદ થયો એ વિવાદના આધારે બંને પક્ષો, પિયર પક્ષ અને શાસ્ત્રી પક્ષે, બંને પક્ષો જ્યારે જામનગર રોડ ઉપર ઝઘડતા હતા ત્યારે જે આર્મી, ઇન્ડિયન આર્મીમાં રહેલા અજીલ ખોખર જે છે એ પોતાના હથિયાર લઈને આવેલા અને ત્યાં એમણે ફાયરિંગની શરૂઆત કરી અને આખી ઘટના જે છે એ બાબતે પૂછપરછ કરતાં જાહિદ શેખના ઘરે જઈને પણ એ લોકોએ ફરીથી ફાયરિંગની ઘટનાને અંજામ આપેલ છે। અત્યારે હાલમાં આ 3 ઈસમો જે ફાયરિંગ કરવામાં સંકળાયેલા છે એ 3ની અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ જે છે આગળની કાર્યવાહી કરેલ છે। આ સમગ્ર ઘટના દરમિયાન દાંતી સુભાષભાઈ દેવકરણભાઈ જે બાયસ્ટેન્ડર હતા એમનું ઘટનામાં મૃત્યુ થયેલ છે એવી વિગતો પ્રકાશમાં આવી છે। સાથે સાથે એક દિલસાજબેન કરીને છે એમને પણ આમાં ઈજા થઈ હોય એવી હકીકતો સામે આવેલી છે। અત્યારે પોલીસ જે મૃતક જે છે એમના પરિવારજનોની ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। અત્યારે આ વિગતો જે છે એ ફાયરિંગના બનાવના આધારે મૃત્યુ થયું હોય એવી પ્રાથમિક વિગતો મળી છે, આમ છતાં પણ પીએમ રિપોર્ટના આધારે અને એ તમામ આગળની તપાસના આધારે એ વિગતો ચોક્કસપણે કહી શકાશે। સુરત રેલવે સ્ટેશન પરની એક ઘટના સામે આવી છે। પ્લેટફોર્મ નંબર 3 પર બાંદ્રા હિસાર ટ્રેનમાં એક મહિલા ચાલુ ટ્રેન નીચે આવી જતા ચમત્કારી બચાવ થયો છે। મહિલા ટ્રેન નીચે આવતા ચેન પુલિંગ કરવામાં આવ્યું હતું। મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે, તો સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર ડોક્ટર પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્નોતરી કાળમાં ભાજપ કોંગ્રેસને આપના 15 કોર્પોરેટરના 32 પ્રશ્નો પૈકી માત્ર 2 જ કોર્પોરેટરના 2 પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। 1 કલાકનો પ્રશ્નોતરી કાળનો સમય સામે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં પસાર થઈ ગયો હતો। બોર્ડમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી અને 9 પૈકી 8 દરખાસ્તને બહાલી આપવામાં આવી છે, જે 1 દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જનરલ બોર્ડમાં ખાસ કરીને જે ન્યુસન્સ ફેલાવતા જે યુરિનલો શહેરી વિસ્તારના જે ખાસ કરીને બજારી વિસ્તાર અને રેસિડેન્ટ વિસ્તારમાં હતા એ દૂર કરવા માટેના ઠરાવો હતા, સાથે જ વાવડીમાં મુસ્લિમ સમાજ માટે કબ્રસ્તાન ફાળવા માટેની જે જગ્યા છે એ બાબત હતી, સાથે જ રાવળદેવ સમાજ માટે થઈને તેમના સમાધિ સ્થાન માટે થઈને જગ્યા ફાળવવી આ તમામ બાબતો અને સાથે જ 11 નંબર ટીપી છે એમનો મુસદ્દો રાજકોટ કોર્પોરેશન હસ્તક સંભાળવાની જે બાબત હતી એ તમામ બાબતોને આજે મંજૂર કરેલી છે। રાજકોટ મહાનગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીના શાસનથી કાયમી પ્રજાહિતના કામો કરતી સંસ્થા છે।
राजकोट महानगरपालिका द्वारा लोकहितमां तमाम वर्गना प्रश्नोनुं निराकरण थाय, सारामां सारी सुखाकारी अपाय, सारामां सारी सवलत अपाय, ए माटे थईने महानगरपालिका हमेशा कार्यरत रही। राजकोट महानगरपालिकाना भाजप शासित कोंग्रेस कॉर्पोरेटरो जेने नक्की ज करेलुं हतुं के केम करी आम आदमी पार्टीना कॉर्पोरेटना प्रश्नने डिस्टर्ब करवो, अमारा कॉर्पोरेट एटला छ जता तैयार प्रश्नों करीने लाव्या हता। राजकोट महानगरपालिकाना कमिश्नरने मेयरे सूचना आपी हती तमारे 3 मिनिटमां जवाब आपवानो, एने 4 मिनिटमां जवाब आप्यो, अमने एनो वांधो नथी, परंतु राजकोटनी आवेली खानगी शाळा अने कॉलेजना जे पेटा प्रश्नों कॉर्पोरेटर बेन श्री કોમલબેને પૂછ્યા એનો જવાબ આપવાની હિંમત નથી ભાજપના શાસકો પાસે કે નથી રાજકોટના કમિશનર પાસે, એને બીજા પાસેથી પૂછી પૂછીને જવાબ આપવા પડે છે, એવી તો શરમનાક ઘટના જ્યારે અહીંયા બોર્ડમાં બનતી હોય એક તરફ મહિલા લારી ઉપર શાકભાજી ખરીદી રહી છે અને બરાબર તેની બાજુમાં જ દેશી દારૂની પોટલીઓ વહેંચાઈ રહી છે। પોલીસ અને બુટલેગરોની મિલીભગતથી વેપાર થતો હોવાનો લોકોમાં ચર્ચા ઉઠી રહી છે। ત્યાંના રહીશોએ અનેક વખત ફરિયાદો કરવા છતાં પણ પોલીસે કોઈ પણ અસરકારક પગલાં ભર્યા ન હોવાના પણ આક્ષેપો થયા છે। ત્યારે રાંદેર પોલીસ સાથે પીસીબી પોલીસને શર્મસાર કરતો વિડીયો સામે આવ્યો છે। રાજકોટમાં માલવિયા ચોકમાં આવેલી જિલ્લા સરકારી લાઇબ્રેરીમાંથી વગર પરવાનગીએ 13 ઘટાદાર વૃક્ષોનું લાઇબ્રેરીના ગ્રંથપાલ દ્વારા નિકંદન કાઢી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આજરોજ લાઇબ્રેરીએ જઈને કતલ થયેલા વૃક્ષોનું બેસણું ગોઠવ્યું હતું તથા મહાપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટરને મળી યોગ્ય કાયદાકીય શિક્ષણાત્મક કાર્યવાહી કરવા માંગ કરી હતી। તેઓને નડતર વૃક્ષોની ડાળીઓ કટિંગ કરવા માટેની પરમિશન અત્રે માગવામાં આવે અને એ અરજીના અન્વયે અમારો સ્ટાફ ત્યાં જઈ રૂબરૂ સ્થળ તપાસ કરી એ લોકોએ જે જે ડાળીઓ અને જે બતાવેલા એવા કુલ 8 વૃક્ષો હતા, એ 8 વૃક્ષોની અમે ફક્ત ડાળીઓ કાપવાની એને મંજૂરી આપેલી। એ 22 ફેબ્રુઆરી 2022ના રોજ એને મંજૂરી આપવામાં આવી હતી। આ મંજૂરી આપ્યા બાદ અમે એને 100 ખર્ચે આ ડાળીઓ દૂર કરવાની મંજૂરી આપી હતી। પછી ગઈકાલે અમને જે પ્રેસ મીડિયામાંથી અને લોકો જાગૃત નાગરિકોમાંથી આવ્યું કે 13 વૃક્ષો આ જગ્યાએ કાપી નાખ્યા છે જળમૂળથી, એટલે અમે જઈ રહીને રૂબરૂ સ્થળ તપાસ કરી, આ 13 વૃક્ષોની અમે આખા કાપવાની એને મંજૂરી આપી જ નથી। અમે ક્યારે એને કાંઈ નડતરરૂપ પણ નહોતા આ 13 પૈકીના મોટાભાગના વૃક્ષો, લગભગ આ ઘટાટો વૃક્ષો 20-એક વર્ષના પીપળા ને એવું બધું હતું, છતાં આ લોકોએ કાયદાની વિરુદ્ધમાં જઈ અને મંજૂરીનો દુરુપયોગ કરી અને મનસ્વી રીતે આખા વૃક્ષો દૂર કરેલ છે અને રાજકોટ મહાનગરપાલિકા તેઓની વિરુદ્ધ જે કાંઈ અમારાથી કાયદાકીય લીગલ જે કાંઈ પ્રોસિજર થાય એ અમે કરશું, એને નોટિસ આપશું અને આ એક મહિલા ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના ગ્રંથપાલજી છે અને આ કૃત્ય કર્યું છે એના માટેની અમારા ઉચ્ચ અધિકારીઓના ગાઈડલાઇન મુજબ આ સરકારશ્રીનું યુનિટ હોય અને તે પણ જવાબદાર અધિકારી હોય તેઓએ આ કૃત્ય ન કરવું જોઈએ। સુરતમાં ભરપૂર માત્રામાં જળ જથ્થો ઉપલબ્ધ છે, આખો ઉનાળો શહેરીજનોને પાણીની અછત નહીં પડે તેવી સગવડતા સુરત મનપા દ્વારા કરવામાં આવી છે। સુરતમાં રોજનો 1400 થી 1500 MLD પાણીનો વપરાશ થાય છે અને 500 થી 700 MLD પાણીનું બાષ્પીભવન થાય છે। પાણીની ગુણવત્તા જાળવવા માટે સુરત મનપા સક્રિય છે। કૃણાલ સિલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। કુદરતના સહકારથી છેલ્લા 2-3 વર્ષથી સુરત મહાનગરપાલિકાની સમગ્ર જનતાને સારામાં સારી રીતે પાણી મળી રહે છે અને કોઈ અછત પહેલાં જે વર્તાઈ હતી તેવી અછત વર્તાતી નથી અને હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો હાલમાં પણ પૂરેપૂરા ઉનાળામાં કોઈને કોઈ સુરત શહેરીજનોને કોઈ પણ રીતની કોઈ તકલીફ પડે તે રીતની કોઈ શક્યતા દેખાતી નથી। કોઝવે પણ ફૂલ છે, કોઝનું રિઝર્વેશન, અને ભવિષ્યમાં પણ વરસાદ જે આગાહી છે તે પ્રમાણે વહેલો છે, સારો છે, એટલે હવે આવતા વર્ષે પણ અનુમાન લગાવી શકાય કે કોઈ પાણી તંગી પડી શકશે નહીં. અંદાજિત જેટલા પાછલા 4-5 વર્ષના આંકડા પ્રમાણે રોજનું
શહેરીજનોનું 1400-1500 ml કન્ઝપ્શન હોય છે, પરંતુ ઉનાળાનો જે સમય હોય છે ત્યારે અમુક જે પાણી છે તેમાં બાષ્પીભવન પણ થતું હોય છે, તો આપણે 500-700 ml જેવું બાષ્પીભવન રૂપે પાણી જતું રહેતું હોય છે. 1400 ml શહેરીજનોના ઉપયોગમાં લેવાતું હોય છે. ઉનાળોનું ટાઈમ છે, પાણીની વધારે જરૂરિયાત પડતી હોય છે, એટલે 1400 થોડું ઘણું વધારે કન્ઝપ્શન થઈ જાય છે. ગુણવત્તા જાળવવા માટે સુરત મહાનગરપાલિકાનું કોઝવે ડિપાર્ટમેન્ટ અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સંકલન કરીને જ્યારે પણ નદીની સપાટી 4.7 મીટર થી ઓછી થાય એટલે તરત કોઝવે ડિપાર્ટમેન્ટ ઇરિગેશન સાથે સંકલન કરીને પાણી છોડાવે છે. પર ડે 2-3 દિવસ સુધી એ લોકો 500-700 ક્યુસેક પાણી કન્ટિન્યુઅસ છોડે છે, જેના કારણે ફરીથી એ સપાટી 5 મીટરની ઉપર જતી રહી છે, જેના કારણે 5 મીટર પછીની આસપાસ પાણીની ગુણવત્તા જળવાઈ રહે છે. 4.7ની થોડી નીચે જાય તો ગુણવત્તાને થોડી ઘણી અસર થાય છે, પણ આપણે કોઝવે ડિપાર્ટમેન્ટનો અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટનો આભાર માનવો જોઈએ અને તમારા થકી પણ હું આભાર માનું છું કે અમને આ લેવલ જાળવીને આજ સુધી કોઈ પણ દિવસ શહેરીજનોને તકલીફ નથી પડવા દીધી. રાજકોટમાં સાથ સેવા સંગઠનના દ્વિતીય વર્ષના પ્રારંભને લઈને 22મી મેના રોજ લિસનર્સ આર્મી પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે, જેમાં લોકો પોતાને મૂંઝવતા પ્રશ્નો વેદનાઓ કહી શકશે. આ કાર્યક્રમ રવિવારના રોજ તપસ્વી સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે, જે અંગે વધુ વિગત આપવા સંસ્થાના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. કલ્પેશ દેસાઈ, અમારી સંસ્થા સાથ સેવા સંગઠન લગભગ છેલ્લા 1 વર્ષથી કાર્ય કરી રહી છે અને અમારો આ કન્સેપ્ટ અત્યારે અમે એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી વાંચી હતી. પુણેમાં એક યંગસ્ટર છે, જુવાન છોકરો રાજ ડાગવાર, એમણે પોતાની બહુ મોટી જોબ છોડી અને એને એવો વિચાર આવ્યો કે મારે લોકોની વ્યથા સાંભળવી છે. ઘણા બધા લોકો એવા એમને મળ્યા કે જેમની પાસે ઘણી બધી વ્યથા હતી પણ એ સાંભળનાર કોઈ વ્યક્તિ નહોતું, તો રાજ ડાગવાર એમના માટે ચેન્જ મેકર સાબિત થયા અને બહુ ટૂંકા સમયમાં આ રાજના અભિયાન સાથે મહારાષ્ટ્રમાંથી આશરે 3000 લોકો જોડાયા અને એમણે પોતાની ઓર્ગેનાઇઝેશનને નામ આપ્યું લિસનર્સ આર્મી. અને લગભગ 8000-1000 લોકોની વાત એ લોકો સાંભળે છે, જુદા જુદા મોલ્સ પર, સિનેમા હોલમાં, એવી રીતે એ લોકો પહોંચી જાય અને લોકો એમને મળે, પોતાની વાત જણાવે. પ્રેરણાદાયી વસ્તુ એ છે કે વાત સાંભળ્યા પછી રાજ અને એમની ટીમ કોઈ પણ પ્રકારનું જજમેન્ટ નથી આપતા, એ માત્ર લોકોની વેદના સાંભળે છે અને લોકોને જ પ્રેરિત કરે છે કે તમે તમારી વેદનામાંથી તમારા સ્વબળે જ બહાર આવો અને તમે રસ્તો શોધો. તો એમના આ પ્રેરણાદાયી કિસ્સો વાંચ્યા પછી અમને અને અમારી ટીમને એવું થયું કે આપણે પણ સમાજ સેવાની પ્રવૃત્તિના ભાગરૂપે કંઈક આવું, કંઈક અનોખું કરવું જોઈએ. અને અમારી ટીમના ભાઈઓ બહેનોએ આ પડકાર ઝીલી લીધો અને આ રવિવારે 22 મે 2022 અમે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ શરૂ કરવા માટે અમારા માટે સ્થળની પસંદગી થોડી વિકટ હતી, તો અમારા પારિવારિક મિત્ર તપસ્વી સ્કૂલના અમીશભાઈ દેસાઈને અમે આ પ્રપોઝલ વિશે જણાવ્યું, તો એમણે સહર્ષ પ્રપોઝલ સ્વીકારી અને એમની સ્કૂલની જગ્યા અમને વાપરવા માટે ફાળવી દીધી. અમારા ગ્રુપમાંથી 40 લોકોમાંથી આશરે 20-25 લોકો આ પ્રોજેક્ટ સાથે અત્યારે જોડાયેલા છે અને અમે આ સેવા તદ્દન નિઃશુલ્ક ચલાવીએ છીએ, એટલે જેમને પણ પોતાની વાત કોઈને કેવી છે, મનની વેદના વ્યથા જણાવી છે, એ અમારો સંપર્ક કરી શકે. 22 તારીખે રવિવારે સવારે 10-12 દરમિયાન ત્યાં આવી શકે અને અમે એમનું નામ, નંબર, સરનામું કંઈ પણ નહીં પૂછીએ, એ વિના સંકોચ અમને એમની વેદના જણાવી શકે. આ ઉપરાંત કોઈ બહેનોને પોતાની વ્યથા ઠાલવવી હોય તો અમારા સેવા યજ્ઞમાં બહેનો પણ જોડાયેલા છે અમારા સભ્યો તરીકે, તો બહેનો બહેનોની વાત સાંભળશે અને કોઈ એકબીજાની વાત ન સાંભળી શકે એવી રીતે અલાયદી બેઠક વ્યવસ્થા પણ અમે કરેલ છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં અવારનવાર પેઢી ઉઠી જવાના સમાચાર સામે આવતા હોય છે, ત્યારે આ જ પ્રકારે વધુ એક પેઢી માર્કેટિંગ યાર્ડ ખાતેથી ઉઠી જવા પામી છે. બેડી માર્કેટિંગ યાર્ડની 60 ટ્રેડર્સ નામની પેઢી ઉઠી જતા વેપારીઓના જીવ અધરતાલ થઈ ગયા છે. અંદાજિત 35-40 અન્ય પેઢીઓ પાસેથી ચણા મંગાવી રૂપિયા ન આપી 80 લાખથી 1 કરોડ રૂપિયામાં 60 ટ્રેડર્સ નામની પેઢીએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાથે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો આજ રોજ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે હાલ સમગ્ર મામલે વેપારીઓએ શહેર કમિશનરને રજૂઆત કરતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 60 ટ્રેડર્સના માલિક દિલીપ ભાનુશાળી છેલ્લા 1 વર્ષથી બેડી માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતો હોવાનું અને હાલ પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ છેતરપિંડીનો આંક વધવાથી વેપારીઓની શક્યતા વ્યક્ત કરી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક સાઈઝ ટ્રેડિંગ કરીને નામની ભેટી છે, ભાનુશાળી વેપારી છે. એ રાજકોટ યાર્ડમાંથી ચણાની ખરીદી કરે અને 6-7 દિવસ થયા ચણાની ખરીદી કરીને અત્યારે કોઈ વેપારી કમિશન એજન્ટો છે એને કોઈ ચેક કે કોઈ પેમેન્ટ આપવામાં આવેલ નથી. કાલ સાંજ સુધી એવી ટેલિફોનિક ચર્ચા થઈ કે ભાઈ અમે પેમેન્ટ કરાવીએ છીએ, પણ આજથી એમનો ફોન સ્વિચ ઓફ આવે છે અને 80-1 કરોડ રૂપિયા સુધીનું પેમેન્ટ બાકી હોય જે કમિશન એજન્ટો 35-40 પેઢી છે એમને બધાને પેમેન્ટ દેવાનું બાકી હોય અને એ ચીટિંગ કરી અને જતા રહ્યા હોય, જેથી અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ. છેલ્લા 1 વર્ષથી આ વ્યક્તિ પેઢી ધરાવતા અને પેમેન્ટમાં થોડું ઘણું ડીલે થતું હતું. સુધના કમિશન એજન્ટના પ્રમુખને એ સૂચના આપે તો પેમેન્ટ કરતા, પણ છેલ્લા 8-10 દિવસ થયા ન દેવાની ગણતરીએ પેમેન્ટ કરેલ નથી ચણાની ઘઉંની. અમે કમિશનરશ્રીને એવી વિનંતી કરેલ કે એમના એકાઉન્ટમાં જે પૈસા પડ્યા છે એ એકાઉન્ટ અત્યારમાં ફ્રીઝ કરવામાં આવે અને કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય જેથી આ વેપારીઓના પેમેન્ટ મળી રહે. વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તાર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે તેવો લોક સુર ઉઠ્યો છે. વર્ષોથી આ વિસ્તારમાં ગટરોમાં સફાઈ નહીં કરતી હોવાના આક્ષેપો થયા છે, તો પોલીસ લાઇન પાસે પ્રાથમિક શાળાના પાછળના ભાગે જ ગંદકીના ગંજ લાંબા સમયથી હોય ભૂલકાઓનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલા પાણીના વાલ પાસે જ દૂષિત પાણી મળી જતા જન આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી, ત્યારે શહેરમાં વિકાસ કામો શરૂ કરવામાં આવે અને સફાઈ, શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નિયમિત મળી રહે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા હુ એમ આઈ હેલ્ધી બેબી કોમ્પિટિશનનું ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે. આ કોમ્પિટિશન 4-6 જૂન સુધી યોજાશે, જેમાં 1-6 વર્ષના બાળકો ભાગ લઈ શકશે, જેમાં હેલ્ધી બેબી, ક્યુટ બેબી, બ્યુટીફુલ આઈસ બેબી જેવા 5 શ્રેણીઓ હેઠળ તપાસવામાં આવશે. કોમ્પિટિશન અંગેની માહિતી આપવા સંસ્થાના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મારું નામ જેસી પ્રીતિ દુદકિયા, જેસીઆઈ રાજકોટ સિલ્વરની પ્રેસિડેન્ટ વાત કરું છું. અમારી સંસ્થા 40 વર્ષ જૂની છે અને છેલ્લા 16 વર્ષથી અમે લોકો પીઆર પ્રોજેક્ટ હેલ્ધી બેબી કોમ્પિટિશન કરીએ છીએ અને આ પ્રોજેક્ટ અમે 2004થી એક્ઝિક્યુટ કરેલો છે. આની અંદર અમે 60 જેટલા બાળકોને અવોર્ડથી રેકગ્નાઇઝ કરીએ છીએ અને 500 જેટલી એન્ટ્રીઝ લઈએ છીએ વહેલા તે પહેલાંના ધોરણે, અને 5 અલગ અલગ કેટેગરીઝમાં અમે બેબીઝને નોમિનેટ કરીએ છીએ, જેની ટીમ હેલ્થ ચેકઅપની બ્યુટિશન્સ અને અમારા ડૉક્ટર્સ દ્વારા આખું એનું ચેકઅપ થાય છે અને અવોર્ડ ફંક્શન્સ અમારું થાય છે એ રીતનું હોય છે. અને હેલ્ધી બેબી, ક્યુટ બેબી, હેલ્ધી હેર, વેલ ગ્રુમિંગ બેબી એવી 5 કેટેગરીઝમાં અમે બેબીને રેકગ્નાઇઝ કરીએ છીએ, બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં. અને 1-6 વર્ષના બાળકો આમાં વહેલા તે ધોરણે પાર્ટિસિપેટ કરી શકે. 4 અને 5 જૂનના અમારું હુએમઆઈ સેન્ટરે હેલ્ધી બેબી ચેકઅપ ડે છે અને 6 તારીખે અમારું અવોર્ડ ફંક્શન છે હેમુગઢવી હોલમાં 3-6ના સ્લોટમાં. અત્યાર સુધીમાં અમારી ત્યાં 300 જેટલું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને વહેલા તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન્સ કરાવીએ છીએ. 1-6 વર્ષના બાળકોને આમાં પાર્ટિસિપેટ કરવું હોય તો અમારી જેસીઆઈ રાજકોટ સિલ્વરની ફેસબુક પર લિંક છે અને ઓફલાઈન અમારા ફોર્મ હુએમઆઈ સેન્ટરે મળે છે, પરિવાર એડ્સમાં મળે છે, અને કોઈ અમને ફોન કરે તો અમારા વાઇસ પ્રેસિડેન્ટ હુસેન વખારિયાને નંબર્સ આપેલા છે, એમને કોન્ટેક્ટ કરીને ઓનલાઈન ઇન્ક્વાયરીઝ જનરેટ કરીને ઓનલાઈન ફોર્મ બી ભરી શકે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન વિભાગ ગૌરીદળ દ્વારા વર્ષ 2021-22માં CSR યોજના હેઠળ 15 લાખના ખર્ચે આણંદ પર બાદી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી અર્પણ કરવામાં આવ્યું છે. IOCL માં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચિન્મય ઘોષ સાહેબ અને ગામના સરપંચ ધનરાજસિંહ રાઠોડે ઉદઘાટન કરી હેન્ડઓવર કર્યું હતું. તેમજ સ્કૂલના બાળકો માટે એક ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારો દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. देखिए ये अभी दिस आनंदपुर प्राथमिक विद्यालय में जो बच्चे के लिए मिड डे मील शेड इंडियन ऑयल वेस्टर्न रीजन पाइपलाइन बना के दिया है, ये लगभग 15 लाख का एक प्रोजेक्ट था और इसमें बिफोर टाइम इस प्रोजेक्ट को हमने ख़त्म कर दिया और आज इस प्रोजेक्ट कॉम्प्लीशन होने के बाद आज का दिन हम लोग यहाँ का जो सरपंच है उनका उपस्थिति में और प्रिंसिपल साहब भी था, सारे बच्चे लोगों को लेके एक फंक्शन किया, फंक्शन करके ये इसको हमने हैंडओवर किया स्कूल अथॉरिटी को.
ताकि ये बच्चे लोग खुश रहे, इसको यूज़ कर पाए। सोशल एक्टिविटी देखिए, इंडियन ऑयल तो बहुत बड़े कंपनी है, पूरा इंडियन ऑयल में मतलब पूरा इंडिया में छाए हुए है इंडियन ऑयल। तो हम लोग है क्या, पाइपलाइन डिवीज़न, पाइपलाइन डिवीज़न का ये है WRPL ग्रुप। WRPL ग्रुप के पास जो दिखाई देता है हमारा पाइपलाइन गया है, विलेज का अंदर से पाइपलाइन गुजरता है। सो जहाँ जहाँ पाइपलाइन गया है राइट ऑफ वे हमें एक्वायर करना पड़ता है, तो राइट ऑफ वे का आसपास में जो भी विलेजेस है, जो भी विलेजर के लिए तकलीफें होता है, ज़रूरत पड़ता है, वो हम देखभाल करने का कोशिश करते हैं। हमारा भी कुछ रूल्स रेगुलेशंस होता है, उस हिसाब से अगर वो स्कीम फिट हो जाता है, बजट एलोकेट करा लेता है, करा के टेंडरिंग करके हम उसको एग्जीक्यूट कराता है नॉर्मली। अदरवाइज बाकी रजिस्टर्ड एनजीओ का थ्रू भी कुछ काम करा सकता है, कमिटी जाके असेस करता है क्या क्या काम करना है। जैसे मिड डे मील शेड, फिर गौशाला भी किया है जगह जगह में, फिर सोलर लाइट, वाटर प्रिजर्वेशन प्रोजेक्ट, फिर वाटर डिस्ट्रीब्यूशन, ड्रिंकिंग वाटर डिस्ट्रीब्यूशन, आरओ प्लांट, स्कूल का फर्नीचर, स्कूल कंप्यूटर, स्कूल लेबोरेटरी, स्किल डेवलपमेंट, खास करके लेडीज़ लोगों के लिए स्किल डेवलपमेंट, स्टिचिंग, ब्यूटी पार्लर, देन बाकी जेंट्स का भी स्किल डेवलपमेंट किया है, जैसे ड्राइविंग लाइसेंस दिलाए हैं ड्राइविंग सिखाने के बाद। तो ये लोग ट्रेनिंग लेने के बाद अपना इनकम खुद करने के लिए समर्थ है, कर भी रहा है। ट्रेनिंग होने के बाद 2-3 साल तक हम खबर लेते रहते हैं कि क्या किया ट्रेनिंग करने के बाद। तो ये एक अच्छा मुहिम है, ये हम करते रहते हैं, जहाँ जहाँ देखता है कि कुछ ज़रूरत है उस हिसाब से हम आगे बढ़ते हैं। ऐसा कोई स्पेसिफिक पहले से बोल नहीं सकते क्या करना है, पहले जाके सर्वे करके देखते हैं कि क्या चाहिए, उस हिसाब से हम आगे बढ़ते हैं। आज़ादी का अमृत महोत्सव अंतर्गत राजकोट शहर वर्तूर कचेरी ना सिटी डिविजन 1 हेठळ आवता प्रहलाद प्लॉट मिलपरा आजी 1 आजी 2 आजी इंडस्ट्रियल सुरठियावाड़ी कोठारिया रोड सब डिविजन ना कुल 46 वीज ग्राहकों नु सन्मान करवामां आव्युं हतुं। PGVCL द्वारा एक वर्ष दरमियान सतत वीज बिल मळ्याना 5 दिवस में वीज बिल भरपाई कर्या होय तेमना घरे जईने तेमनु सन्मान करवानो कार्यक्रम योजवामां आव्यो हतो। जे कार्यक्रम में PGVCL ना अधिकारीओ तेमज स्थानिक कोर्पोरेटर उपस्थित रह्या हता। તેમના દ્વારા ગ્રાહકના ઘરે જઈ પુષ્પ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અત્રે જે આપણે સરકારશ્રી દ્વારા જે આ કાર્યક્રમ અને અમારા PGVCL ના જે ગ્રાહકો નિયમિત વીજ બિલ ભરતા હોય છે એવા 46 ગ્રાહકોનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ। જે ગ્રાહકો પોતે નિયમિત વીજ બિલ ભરે છે એ એક સારી બાબત એટલા માટે છે કે બીજા ગ્રાહકોને પણ આવું પ્રોત્સાહન મળે અને એમનું સન્માન કરવાથી આખા દેશમાં એક આપણે પ્રતિકાત્મક એક મેસેજ જાય, જેથી કરીને જે વીજ બિલ જે નિયમિત ભરવાથી પણ એક આપણા સરકારશ્રીના વિકાસમાં પણ એક આપણો ફાળો મળી શકે। એટલે અમે PGVCL વતી અને અમારા સર્વે કર્મચારીઓ જે હાયર ઓફિસર્સ છે એ પણ બધા અમે જુદા જુદા વોર્ડમાં જુદા જુદા ગ્રાહકો પાસે જઈ અને આ રીતે અમે સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ। અને એક સરકારશ્રીનો જે અભિગમ છે આઝાદી કા અમૃત મહોત્સવ એક સારો અભિગમ છે અને અમારા માટે પણ એક સારી વાત છે કે જે ગ્રાહકો સારી રીતે અને નિયમિત આ રીતે વીજ બિલ ભરતા હોય તો અમારે પણ અમારી જે કામગીરીમાં પણ અમારો થોડોક બર્ડન ઓછું થાય અને અમને પણ એક આનંદ છે કે આવા ગ્રાહકોનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ। થેન્ક યુ। આવા એક સુંદર પ્રતિકાત્મક કાર્ય માટે સૌ પ્રથમ તો PGVCLને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ ત્યારે જે ગ્રાહકો નિયમિતપણે વીજ બિલ ભરે છે અને એના દ્વારા આપણા દેશના વિકાસ માટે એમનું પણ જે સહયોગ છે, કારણ કે આપણા વિકાસ કાર્યો એના થકી જ થાય છે જે આપણે આર્થિક રીતે આવી ચૂકવણી કરીએ છીએ, યોગદાન આપીએ છીએ, અને એના દ્વારા એ લોકો બધા આઝાદી કા અમૃત મહોત્સવમાં સામેલ થયા છે અને એમનો જે આજે પ્રતિકાત્મક રૂપે 46 ગ્રાહકોનું સન્માન કર્યું છે એના માટે હું PGVCLને મને સહભાગી કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આ કાર્યક્રમ તબક્કાવાર આખા ગુજરાતમાં થઈ રહ્યો છે એટલે ગુજરાતની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને એ અભ્યર્થના સાથે તમામ ગ્રાહકોને હજી આપણે નિયમિત આ કાર્યક્રમમાં સહભાગી થતા રહીએ એવી શુભેચ્છા સાથે સૌને
આઝાદી કા અમૃત મહોત્સવના ખૂબ ખૂબ શુભેચ્છા અને વંદન. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે સૂખા ઘાસચારા લઈને ખેડૂતો મોટી સંખ્યામાં જૂના યાર્ડમાં આવતા હોય છે, ત્યારે વેપારીઓ અને દલાલો દ્વારા ખેડૂતોના સૂકા નેણના વજનમાં કટ કરીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આણંદપર બાધી ગામના ખેડૂતોએ વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાંથી દરરોજ 150થી વધુ વાહનો નેણ લઈને જૂના યાર્ડમાં જાય છે, જ્યાં દલાલો દ્વારા સૂકા નેણ લઈને જતા 100 મણે 5 મણ બાદ કરી નાખવામાં આવે છે. ખેડૂતોને દલાલો દ્વારા આપવામાં આવેલા બિલ દેખાડીને ખેડૂતો સાથે થતી છેતરપિંડીની વાત કરી હતી. ગામના ખેડૂતે વધુ વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાં એક ખેડૂતમાં જેનું નામ કલ્પેશભાઈ છે, તેનું 50 મણ નેણને બાકાત કરીને ભાવ ગણ્યા છે, જે નેણમાં 1 મણમાં 300 થી 350 સુધીના ભાવ છે, જેથી એક ખેડૂતને 15,000 રૂપિયાની નુકસાની ગઈ છે તેમ પણ જણાવ્યું હતું. રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કહી શકાય કે શાક બકાલા વિભાગ છે ત્યાં આવેલું છે, તથા કહી શકાય કે નીણ પણ ત્યાં જ ખેડૂતો લઈને આવતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેડૂતોમાં એક માંગ છે તે ઉઠી રહી છે કે દલાલો દ્વારા નીણની અંદર કહી શકાય કે કાપ છે તે મૂકવામાં આવેલું છે. 100 મણે 5 મણ કહી શકાય કે કપાસ છે તે દલાલો દ્વારા કરોડી નાખવામાં આવે છે. ખાસ કરીને કહી શકાય કે ગામના ખેડૂતો આપણી સાથે છે, ખેડૂતો સાથે વાત કરીને ખાસ કરીને છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, અને ખાસ કરીને કેટલું નીણ લઈને જે લોકો જઈ રહ્યા છે ખેડૂતો, તેમનું આ નીણ છે કપાત કરવામાં આવે છે, તે પણ ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, ખાસ છેલ્લા કેટલા સમયથી આપ નીણ લઈને ત્યાં જાઓ છો અને ખાસ કરીને દલાલો દ્વારા કેટલું નીણ છે કાપવામાં આવે છે? નીણ આમ તો અમે વર્ષો વર્ષ જાય છીએ, એમાં લીલામાં પણ કાપતા હતા 100 મણે 5 મણ, અત્યારે લીલામાં અત્યારે બંધ કરી દીધું આ લોકોએ. આ નીણ હુકલ ખેડૂત લઈને જાય એમાં 100 મણે 5 મણ કાપે. હવે સમજો અમારા ગામમાંથી લગભગ કંઈથી અહીંથી 150 વાહન જાય છે આણંદપરના એકના, તો આ ભાઈને કલ્પેશભાઈને 55 મણ નીણ કપાણી એક ખેડૂતની હજી બાકી છે, તો સમજી લ્યો કે 300 રૂપિયા ભાવ લેખે અને 15,000ની નુકસાની કે એક ખેડૂતને, તો આ નીણ કાપવાનું બંધ કરવું જોઈએ. ચેરમેનને ધ્યાન દેવું પડે આમાં કે ભાઈ આ ખેડૂતને લૂંટવાનું બંધ કરે, અને જે કાંઈ હકીકત છે એ ખેડૂતને આમાં કાપવાનું આવતું જ નથી કાંઈ. આને કારણે કેટલા ખેડૂતોને નુકસાની જઈ રહી છે? બધા ટોટલી ખેડૂત જેટલા ખેડૂતની લઈને જાય છે અહીંયા બધાને નુકસાની છે, એવું અમારા ગામને છે એવું નથી. જેટલા ખેડૂતો ગેડમાં જાય, ગાડીઓ પણ આવે છે, બધા આખા જિલ્લાના ઠેઠ સુરેન્દ્રનગરથી આવે, બધાને મારા નીણની 5 મણ કાપે છે. તો હવે 5 મણ કાપતા હોય તો દરરોજનું કેટલું આવી રીતે દલાલો છે આ નીણની કપાત કરતા હશે? દલાલો તો દલાલ લે જ છે, એ તો એને આપણે એને દલાલો એનું કોઈ ખેડૂત ના નથી પાડતો, પણ કાપવાનું જે કરે છે એ ખેડૂત માટે ખોટું છે, કારણ કે એને કપાય નહીં નીણ, એક કિલોય ન કપાય, ખેડૂતનું કેવું એમ છે. તો હાલ બસ સમાચારોમાં આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.